ઝાયડસ કેડિલાની ઝાયકોવ ડી વેક્સિન દેશમાં 15 સપ્ટેમ્બર સુધી થશે ઉપલબ્ધ. ઓક્ટોબર મહિનામાં રસીના 1 કરોડ ડોઝનું કરાશે ઉત્પાદન, જ્યારે ડિસેમ્બર મહિનાથી 3 થી 4 કરોડ ડોઝનું પ્રતિ મહિને થશે ઉત્પાદન. 12 વર્ષથી ઉપરના બાળકો પણ લઈ શકશે આ વેક્સિન. આ છે ડીએનએ આધારિત વિશ્વની પ્રથમ વેક્સિન જેનું ભારતમાં થઈ રહ્યું છે નિર્માણ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ઉદ્યોગકારો ઔદ્યોગિક વસાહતોને કોવિડ 19ની બીજી લહેરની અસરથી રાહત આપતા કર્યા મહત્વપૂર્ણ નિર્ણયો. જીઆઈડીસી દ્વારા 4 નીતિ વિષયક યોજનાઓ કરાઈ જાહેર. જીઆઈડીસીના ઉદ્યોગકારોને અંદાજે રૂપિયા 500 કરોડની મળશે રાહત સહાય. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, રાજ્યની જીએસટી અને વેટની આવકમાં થયો છે નોંધપાત્ર વધારો, તો સાથે જ બોગસ બિલ્ડિંગ કૌભાંડ અને ટેક્સ ચોરી મામલે કહ્યું, પ્રજાનો એક એક પૈસો વપરાશે પ્રજાના ઉત્કર્ષ માટે. નાયબ મુખ્યમંત્રીએ અમદાવાદના આશ્રમ રોડ પર સ્થિત જીએસટી ભવનનું કર્યું ઉદ્ઘાટન. ગુજરાત જીએસટી વિભાગ દ્વારા કરચોરી અને બોગસ બિલ્ડિંગ કેસો શોધી કાઢવા હાથ ધરાઈ ખાસ ઝુંબેશ. જીએસટી એનાલિટિક્સ અને ઇન્ટેલિજન્સ નેટવર્ક અને આરએફઆઈડી આધારિત એનઆઈસીની સિસ્ટમના ઉપયોગ દ્વારા મોટા પાયે ચકાસણીની કામગીરી કરવામાં આવી શરૂ. સમગ્ર દેશમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા યથાવત. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની આજે જૂનાગઢ, બોટાદ અને ભાવનગરમાં જન આશીર્વાદ યાત્રા, તો કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાની આજે સરદાર, જસદણ અને અમરેલીમાં જન આશીર્વાદ યાત્રા, તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ઉત્તરાખંડમાં સૈનિકોના સન્માન સમારોહમાં રહ્યા ઉપસ્થિત. અફઘાનિસ્તાનમાં તાલિબાનોને પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરતા અરાજકતા ભર્યો માહોલ. અહેવાલ મુજબ 3 જિલ્લા તાલિબાનના કબજામાંથી થયા મુક્ત. નાટોના વિદેશમંત્રીઓએ તાલિબાનને આતંકવાદને સમર્થન આપવા અને માનવ અધિકારોના ઉલ્લંઘન બદલ આપી ચેતવણી, તો અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું, અમેરિકી સૈનિકો પર હુમલો સાંખી નહીં લેવાય, તમામ નાગરિકોને સુરક્ષિત કાઢીશું બહાર. રસીકરણ અભિયાન અને કોરોના ગાઇડલાઇનને પગલે દેશમાં ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ. છેલ્લા 24 કલાકમાં નોંધાયા દેશમાં 34,457 નવા કેસ, જે ગત 151 દિવસોમાં છે સૌથી ઓછા દૈનિક કેસ. દેશમાં અત્યાર સુધીમાં 57,61,00,000થી વધુ લોકોનું કરવામાં આવ્યું રસીકરણ, તો શુક્રવારે રાજ્યમાં કોરોનાના 70 કેસ આવ્યા સામે. આવતીકાલે છે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને રક્ષાબંધન પર્વની પાઠવી શુભેચ્છા. બજારમાં જોવા મળી રહી છે રાખડીની છેલ્લી ઘડીની ખરીદી. અવનવી રાખડીઓ તેમજ મીઠાઈઓએ મહિલાઓમાં જમાવ્યું છે ભારે આકર્ષણ. બીજી તરફ રાજકોટની વિરાણી હાઈસ્કૂલ દ્વારા બનાવાઈ વિશાળ રાખડી. દિલ્હી એનસીઆરમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ. સતત વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન વ્યવહાર ખોરવાયો. હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી, તો ગુજરાતમાં પણ જામ્યો વરસાદી માહોલ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસ્યો વરસાદ.